નમસ્તે વિદ્યાર્થી મિત્રો શ્રી જ્ઞાન મંજરી મોડન સ્કૂલ સિહોરની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે ધોરણ અગિયાર કોમર્સ વિષય વાણિજ્ય પત્રવ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ એસપીસી વિષયના ગયા લેક્ચરમાં આપણે સીસીના છઠ્ઠા યુનિટની ચર્ચા કરી રહ્યા હતા તો હવે આજે આપણે આ યુનિટમાં આગળ વધીએ ઓર્ડર આપતા અમલ કરતા અને રદ કરતા પત્રો અને આમાં આપણે છે એ ઓર્ડર આપતા પત્રો અંગેની સમજૂતી અને તેને ધ્યાનમાં રાખવાલાયક બાબતો જોઈ હતી પછી ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો અને તેને ધ્યાનમાં રાખવાલાયક બાબતો ત્યારબાદ ઓર્ડર રદ કરતા પત્રો અને તેને ધ્યાનમાં રાખવા લાયક બાબતો આટલા મુદ્દાઓ અંગેની ચર્ચા કરી હતી હવે આજે આપણે છે એ નમૂનાના પત્રો વિશેની ચર્ચા કરવાની છે કે અહીં જે આપણે ત્રણ પ્રકારો જોયા એના કેટલાક નમૂનાના પત્રો પણ જોવાના છે કે કઈ રીતે આ પત્રો લખવામાં આવતા હોય છે કેવા કેવા સંજોગોમાં આ પત્રો લખાતા હોય છે હવે ખાસ અહીં એક બાબત નોંધવી કે તમારો જેટલો કોર્સ રદ થયો છે એ કોર્સમાંથી મુદ્દા નંબર ત્રણ પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ પાંચ સોરી છ પોઈન્ટ ત્રણ છ પોઈન્ટ પાંચ અને છ પોઈન્ટ સાત છે એને રદ કરવામાં આવેલ છે એટલે આટલા મુદ્દાઓ છે એને તમારે ધ્યાનમાં લેવાના નથી એના સિવાયના જે પ મુદ્દાઓ છે એના અંગે તમારે વિસ્તૃત માહિતી તૈયાર કરવાની છે એટલે ટૂંકમાં કહીએ તો આ ત્રણેય પત્રો અંગેની સામાન્ય સમજૂતી અને એના નમૂનાના પત્રો આટલી તમારે તૈયારી છે એ આ યુનિટમાંથી કરવાની રહેશે તો હવે આપણે આ યુનિટમાં છે એ આગળ વધીએ નમૂનાના કેટલાક પત્રો જોઈએ તો એમાં પ્રથમ છે કે અલગ અલગ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સ માટે ઓર્ડર આપતો પત્ર જુદા જુદા પ્રકારની ચોકલેટ માટેનો ઓર્ડર આપતો પત્ર લખવામાં આવ્યો છે કોના દ્વારા મૈત્રી જનરલ સ્ટોર્સ દ્વારા અને કોને લખાયો છે તો કે તિરુપતિ એન્ટરપ્રાઇઝને લખાયો છે એના દ્વારા આ પત્ર લખાઈ રહ્યો છે એનો વિષય છે કે વિવિધ પ્રકારની ચોકલેટ પ્રોડક્ટ્સના ઓર્ડર અંગે બરાબર જુદા જુદા પ્રકારની ચોકલેટના ઓર્ડર માટે પત્ર લખવામાં આવી રહ્યો છે તો જોઈએ કઈ રીતે લખાયો છે તો સૌપ્રથમ સંબોધન કરાયું છે શ્રીમાન આપના તારીખ દસ મી મે હજાર સોળ ના પત્ર બદલ આભાર હવે આ કયો પત્ર લખ્યો હશે પૂછપરછનો જે પત્ર આ મૈત્રી જનરલ સ્ટોર્સ દ્વારા લખાયો હશે એને સામો પ્રત્યુત્તર છે એ આ તિરુપતિ એન્ટરપ્રાઇઝ દ્વારા આપવામાં આવ્યો હશે અને એ બદલ છે એ મૈત્રી જનરલ સ્ટોર્સ સૌપ્રથમ આભાર માને છે આપે પત્રમાં દર્શાવેલ વિવિધ પ્રકારની ચોકલેટ માટેના ભાવ અને શરતો અમને અનુકૂળ છે બરાબર દરેક પ્રકારની ચોકલેટના ભાવ અને શરતો અમને યોગ્ય લાગે છે અમે આપને નીચે મુજબની ચોકલેટ પ્રોડક્ટ્સ ખરીદવાનો ઓર્ડર આપીએ છીએ બરાબર કે કેવા કેવા પ્રકારની ચોકલેટ ખરીદવા ઈચ્છે છે એની એણે આખું માહિતી પત્રક આપ્યું છે સૂચિપત્રક આપેલું છે તો એમાં છે સૂચિપત્રકનો ક્રમ પછી સામાનનો પ્રકાર વિશેષતાઓ એકમ અને એકમ દીઠ કિંમત બરાબર તો એમાં સૌ પ્રથમ શું છે સૂચિપત્રકનો ક્રમ પાંચમો એટલે કે એણે જે સૂચિપત્રક મેળવ્યું છે તિરુપતિ એન્ટરપ્રાઇઝ પાસેથી એના ક્રમ પ્રમાણે એણે ઓર્ડર આપેલો છે તો એમાં જે હતી ચોકલેટ છે એ આલ્મંડ ગોલ્ડ એનું સો ગ્રામ અને એકમ એના બાર અને એકમ દીઠ કિંમત કેટલી છે બસો રૂપિયા એવી જ રીતે જુદા જુદા પ્રકારની છે એ ચોકલેટ છે એ મંગાવવામાં આવેલ છે ઉપર દર્શાવેલ માલસામાન મોડામાં મોડો તારીખ અઠ્યાવીસમી મે બે હજાર સોળ સુધીમાં અમારા સરનામે મોકલી આપવા વિનંતી છે હવે એણે દરેક પ્રકારની વસ્તુનો પ્રકાર એનો સૂચિનો ક્રમ એની વિશેષતા એટલે કે એનો જથ્થો એના એકમો અને પાછી એની એકમ દીઠ કિંમત પણ દર્શાવી છે અને એ પ્રમાણે માલ સામાન એણે કેટલા દિવસમાં તો કે અઠ્યાવીસમી મે સુધીમાં પહોંચી જાય એવી વિનંતી કરી છે પ્રારંભિક ચૂકવણીના રૂપિયા ત્રણ હજારનો ડિમાન્ડ ડ્રાફ્ટ પત્ર સાથે બીડેલ છે એની શરત હશે બરાબર કેટલી રકમ છે એ મોકલવી આપે દર્શાવેલ શરત અનુસાર દિન બાકી નીકળતી રકમ રોકડેથી ચૂકવી દઈશું ઓર્ડર પ્રમાણેનો માલ સામાન સારા પેકિંગમાં અમારા સુધી સમયસર પહોંચે તેની કાળજી લેવા વિનંતી આભાર આપનો વિશ્વાસુ એક્સ વાય ઝેડ માલિક બરાબર એટલે કે એના દ્વારા છે એ પત્ર લખાયો કે એણે શું કીધું ત્રણ હજારનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપ્યો છે અને બાકીની રકમ છે ત્રીસ દિવસમાં રોકડેથી ચૂકવી દેવામાં આવશે તો આ પ્રમાણે માલ સામાન એને સારા પેકિંગમાં મળી જાય એવી એણે વિનંતી કરી છે બરાબર એટલે ટૂંકમાં જ્યારે ઓર્ડર આપતો પત્ર લખવામાં આવે તેમાં ખાસ કરીને જે વસ્તુઓનો ઓર્ડર આપવાનો હોય તેની દરેક બાબતો વ્યવસ્થિત અને વિસ્તૃત દર્શાવવી જોઈએ બરાબર તો આ રીતે પ્રથમ પત્ર લખાયો છે હવે આપણે બીજો પત્ર જોઈ લઈએ ઉમિયા કિરાણા ભંડાર હિંમતનગર વતી ગોળ ખાંડ અને વિવિધ કઠોળની ખરીદી કરવા શ્રી અંબુજા ટ્રેડર્સ કાલુપુર અમદાવાદને માલસામાન ઝડપથી મોકલવાની વિનંતી કરતો ઓર્ડર પત્ર કોના દ્વારા લખાયેલો છે ઉમિયા કિરાણા ભંડાર દ્વારા અને કોને લખ્યો છે શ્રી અંબુજા ટ્રેડર્સને લખવામાં આવેલો છે ગોળ ખાંડ અને વિવિધ કઠોળની ખરીદીનો ઓર્ડર આપતો પત્ર લખાયેલો છે તેણે પોતાનું નામ સરનામું ઈમેલ એડ્રેસ દર્શાવ્યું છે ફોન નંબર દર્શાવ્યો છે અને ત્યારબાદ વિષય તરીકે કરિયાણાની ખરીદી કરવા બાબતે આપની પાસેથી અમે મોટા જથ્થામાં અનાજ અને કરિયાણાની ખરીદી કરીએ છીએ આગામી તહેવારોને ધ્યાનમાં રાખી ગ્રાહકોની માંગને પહોંચી વળવા નીચે દર્શાવેલ જથ્થામાં ગોળ ખાંડ અને વિવિધ કઠોળની જરૂર હોય નીચે મુજબનો માલસામાનનો ઓર્ડર આપીએ છીએ અને તે ઝડપથી મળી શકે તેવી સગવડ કરવા વિનંતી બરાબર અનાજ અને કરિયાણાની ખરીદી કરવા ઈચ્છે છે અને ગ્રાહકોની માંગની પહોંચી વળવા નીચે દર્શાવેલ જથ્થામાં છે કે આપ કરિયાણાની વસ્તુઓનો ઓર્ડર આપે છે તો એ ઝડપથી મળી જાય તેવી વિનંતી કરે છે હવે કઈ કઈ વસ્તુઓ મંગાવે છે કઈ કઈ બાબતો દર્શાવી છે તો કે માલસામાનનો પ્રકાર દર્શાવ્યો છે માલસામાનની વિશેષતાઓ દર્શાવી છે અને તેનો જથ્થો હવે ખાંડ અને ગોળ ને એમાં શું હોય પાછી અલગ અલગ પ્રકારો હોય તો એ રીતે એને મંગાવેલ છે તો ગોળ મંગાવ્યો છે તો એના પાછા બે પ્રકારો પડ્યા એક દેશી અને એક હીરા હીરાકણી પછી ખાંડ છે નાની મોટી સાઈઝમાં આવે એટલે મધ્યમ અને નાની અડદ મંગાવ્યા છે તો દેશી અને અડદની ડાળ છે એમાં નાના ફાડા મગ દેશી એટલે ટૂંકમાં આપણે ધ્યાનમાં શું લેવાનું કે થોડીક વિશેષતા દર્શાવતું છે એ પત્રમાં વસ્તુઓ દર્શાવવાની અને એ પ્રમાણે એના જથ્થા પણ દર્શાવ્યા છે બરાબર તો આ રીતે દરેક બાબતોને છે એ યોગ્ય વ્યવસ્થિત રીતે દર્શાવવામાં આવે જેથી કરીને ઓર્ડર મોકલનાર વ્યક્તિને કોઈ પણ પ્રકારની છે એ ભૂલ કે ગોટાળાઓ થાય નહીં એક મહિના પહેલાં આપે મોકલાવેલ ભાવ વળતર અને અન્ય શરતો અનુસાર આ ઓર્ડરનો અમલ કરવા વિનંતી અમે માલ સામાન દિન ત્રણમાં ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા મેળવવા ઈચ્છીએ છીએ માલ સામાન મળ્યાના ત્રીસ દિવસમાં નાણાંની ચૂકવણીની અમે ખાતરી કરીએ છીએ બરાબર કે કઈ રીતે મેળવવા ઈચ્છે છે તો કે માલ સામાન છે ત્રણ દિવસમાં મેળવવા ઈચ્છે છે અને ગોલ્ડન ટ્રાન્સપોર્ટ દ્વારા હવે જ્યારે પ્રત્યુત્તર આપતો પત્ર જ્યારે લખાયો હશે દુકાનદાર તરફથી વેપારી તરફથી ત્યારે એને ટ્રાન્સપોર્ટના ટ્રાન્સપોર્ટના પ્રકારો આપ્યા હશે તો એમાંથી એક પસંદગી કરી અને એનો લખવામાં આવેલું છે અને માલસામાન મળ્યાના ત્રીસ દિવસમાં એટલે કે એક મહિનાની અંદર એ નાણાંની ચૂકવણી કરી આપશે એવી તે ખાતરી આપે છે તો આ રીતે બીજો એક ઓર્ડર આપતો પત્ર લખવામાં આવ્યો છે હવે ઘણી વખત છે કેટલાક દુકાનદારો કંપનીઓ એ લોકો છે શું કરતા પોતાના ઓર્ડર પત્રક જ તૈયાર કરીને રાખતા હોય છે અમુક એવી વસ્તુઓ હોય કે જેમાં જુદા જુદા પ્રકારો પડતા ન હોય કરિયાણાની વસ્તુ હોય તો એમાં ઘણી બધી વસ્તુઓનો સમાવેશ થાય એટલે એના માટે કાંઈક ઓર્ડરપત્રક તૈયાર થઈ શકે નહીં પણ એક જ પ્રકારની વસ્તુઓ હોય એના માટે એક ચોક્કસ પ્રકારનું ઓર્ડરપત્રક તૈયાર કરેલું હોય છે તો કઈ રીતે હોય છે જોઈએ આપણે બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ ઇલેક્ટ્રોનિક્સની વસ્તુઓ છે એમાં એક જ પ્રકારની વસ્તુઓ છે કોઈ વ્યક્તિ ખરીદવા ઈચ્છતો હોય અને એને આપણે છે ચોક્કસ એનો કોઈ જથ્થો નથી હોતો બરાબર એટલે એને આપણે ચોક્કસ રીતે દર્શાવી શકીએ છીએ તો બેનર્જી ઇલેક્ટ્રોનિક્સ દ્વારા છે એક આવું પત્રક તૈયાર કરવામાં આવેલું છે જે રીતે બિલ હોય એ રીતે આ પત્રક નવ નમૂનો છે એણે પોતાનું સરનામું દર્શાવેલું છે ફોન નંબર અને ઈમેલ દર્શાવ્યો છે ત્યારબાદ નીચે સુગ્ન ગ્રાહક મિત્ર જે કોઈ પણ વ્યક્તિ ખરીદવા ઈચ્છતા હોય એને થોડીક સૂચનાઓ સૌ પ્રથમ આપી છે કે ઓર્ડર આપવા અહીં દર્શાવેલ વિગતો ચોકસાઈપૂર્વક ભરવા વિનંતી જેમાં આપણે કોઈ ફોર્મ ભરતા હોઈએ એ રીતે આ ઓર્ડરપત્રક હોય છે ઓર્ડર મુજબ માલસામાન રવાના થયા બાદ તેમાં ફેરફાર શક્ય નથી બરાબર એક વખત માલસામાન મોકલી આપશું ત્યારબાદ તેમાં કોઈ ફેરફાર થઈ શકશે નહીં ત્યારબાદ શું કરવાનું છે તો કે જે વ્યક્તિ આ ઓર્ડર આપવા ઈચ્છતા હોય એ સૌ પ્રથમ પોતાની પેઢીનું નામ દર્શાવશે ત્યારબાદ એનું ચોક્કસ યોગ્ય વ્યવસ્થિત સરનામું દર્શાવશે પછી જે તે વિભાગીય અધિકારી કે જેણે ઓર્ડર આપ્યો છે હવે નાની દુકાન હશે તો એનો કોઈ એક જ માલિક હશે મોટી દુકાન હશે કે મોટી કોઈ જગ્યા હશે સ્થળ હશે તો એના વધારે માલિકો હશે એટલે કોઈ એક ચોક્કસ વ્યક્તિ દ્વારા કામ કરવામાં આવતું હોય તો એનું નામ આવશે પછી એનો હોદ્દો અને તેના વિભાગનું નામ કે ભાઈ કયા વિભાગમાંથી ઉત્પાદન વિભાગમાંથી વેચાણ વિભાગમાંથી કઈ કયા વિભાગમાંથી છે વસ્તુઓ મંગાવવામાં આવેલી છે ત્યારબાદ માલ સામાનની વિગતો દર્શાવવામાં આવશે પછી એક કોષ્ટક આપેલું છે બરાબર અને કોષ્ટક પ્રમાણે વસ્તુઓ નોંધવામાં આવશે એકમ દીઠ કિંમત ટૂંકમાં વેપાર જે વ્યક્તિ ગ્રાહકો જે ઓર્ડર આપી રહ્યા છે એને પોતાની જાતે આવું કોઈ કોષ્ટક કે તૈયાર કરવાનું રહેતું નથી બરાબર પછી નાણાંની ચુકવણીનું માધ્યમ કે કઈ રીતે નાણાં મોકલી શકવાના છે પછી માલસામાન વહનનું માધ્યમ પેકિંગની રીત માલસામાન મોકલવાનો સમયગાળો ગ્રાહકની સહી અને તારીખ કે જે દિવસે ઓર્ડર આપે છે એ તારીખ નોંધવાની છે એટલે ઓલા પત્રમાં આપણે જોયું હતું તો એમાં શું હતું કે ગ્રાહકે આ બધી જ વસ્તુઓ જાતે લખવી પડતી હતી પણ અહીં આખું એનું પત્રક જ તૈયાર થયેલું છે માત્ર એણે વિગતો ભરવાની રહે છે તો આ રીતે ઘણી કંપનીઓ છે પોતાનું ઓર્ડર પત્રક પણ રાખતી હોય છે હવે છે ઓર્ડરની સ્વીકૃતિ અને અમલના પત્રો જે ગ્રાહકો તરફથી ઓર્ડર મળ્યા છે એનો સ્વીકાર કરે છે અને તેનો અમલ ક્યારે થશે એ અંગેના પત્રો આપે છે લખીને તો ઘર વપરાશના ચીનાઈ માટીના વાસણો મંગાવતા ઓર્ડર પત્રના અનુસંધાનમાં પ્રિન્સ ક્રોકરીઝ ગાંધીધામને તેના અમલ વિશે માહિતી મોકલાવતો પત્ર જેણે ઓર્ડર આપ્યો છે એને સામો છે એ જવાબ આપતો પત્ર લખે છે કોણે કે પ્રિન્સ ક્રોકરીઝ દ્વારા ઓર્ડર આપવામાં આવેલો હતો અને એનો અમલ કોણ કરે છે પેસ્તનજી એન્ડ સન્સ નામની આ કંપની કરે છે તો એના દ્વારા પત્ર લખાયેલો છે પેસ્તનજી એન્ડ સન્સ અને પ્રિન્સ ક્રોકરીઝને પત્ર લખે છે વિષય છે કે ઘર વપરાશના ચિહ્નાઈ માટીના વાસણોના ઓર્ડરના અમલ બાબતે શ્રીમાન આપનો તારીખ દસમી મે બે હજાર સોળનો ઓર્ડર આપતો પત્ર અને સાથે બિડેલ પત્રક મળ્યા અમારા દ્વારા વેચવામાં આવતા ચીનાઈ માટીના વાસણોમાં રસ લેવા બદલ આભાર તમે મોકલાવેલ ઓર્ડરપત્રક મુજબનો માલ સામાન પટેલ ટ્રાન્સપોર્ટ એજન્સી દ્વારા આજે આપના સરનામે રવાના કરવામાં આવ્યો છે જો કઈ તારીખે ઓર્ડર મળ્યો હતો દસમી મે ઓર્ડર મળ્યો હતો અને માલ મોકલવામાં ક્યારે આવ્યો છે તો કે પચીસમી મે આ પત્ર લખ્યો છે એટલે એટલા દિવસની અંદર માલ મોકલવામાં આવ્યો છે અને કયા વાહન દ્વારા તો કે પટેલ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલાયો છે જે આપના જણાવ્યા અનુસાર માલ સામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલાવેલ છે પેકિંગનો પ્રકાર આવી ગયો બિલના નાણાંની ચુકવણી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા નાના બજાર બ્રાન્ચ મોરબી મારફત કરવાની રહેશે આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ બીડેલ છે તો આ રીતે આટલી માહિતી કોણે મોકલવાની જે વેપારીઓ છે કંપનીઓ છે પેઢીઓ છે એણે માલ છે મોકલ્યો હોય એને છે એ આટલી બાબતોની સ્પષ્ટતા કરવાની રહેશે ઉચ્ચ ગુણવત્તાનો માલ સામાન ન્યૂનતમ ભાવ અને સમય પાલનની અમારી ખાસિયતને કારણે તમે અમને ભવિષ્યમાં મોટા ઓર્ડર આપશો તેવી અપેક્ષા છે જો સમયસરે પોતાનું કામ પૂરું કરે છે તો એ મોટા ઓર્ડરની અપેક્ષા રાખી શકે છે તો આ રીતે અમલ કરતા પત્રો લખાય છે હવે પછી છે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદને મળેલા ટાઇલ્સના ઓર્ડરના અનુસંધાનમાં અમલ કરતો પત્ર સત્યમ ટાઇલ્સ દ્વારા લખાયેલો છે પત્ર અને એણે છે કોના દ્વારા ઓર્ડર મળ્યો છે તો કે હોટલ રોયલ પ્લાઝા રાજ પેટ્રોલ પંપની સામે એના દ્વારા ઓર્ડર મળ્યો છે ઓર્ડરનો અમલ કરવા બાબતનો પત્ર લખે છે જો આમાં માત્ર શું વિષય દર્શાવવો પડે માત્ર ઓર્ડરનો અમલ કરવા બાબત ઓલામાં છે વસ્તુની ખરીદીનો ઓર્ડર આપવા આપતો પત્ર બરાબર આ રીતે વિષય દર્શાવવામાં આવે તારીખ પંદરમી મે બે હજાર સોળના પત્ર દ્વારા આપની હોટલના સમારકામ માટે અમારા દ્વારા ઉત્પાદન કરવામાં આવતી સત્યમ ફ્લોર ટાઇલ્સના એક હજાર બોક્સનો ઓર્ડર આપવા બદલ આભાર એણે ક્યારે પત્ર મળ્યો તો કે પંદરમી મેનો જે પત્ર હતો એના ઉત્પાદન માટેનો અમે છે એ અમલ કર્યો છે અને તમારી એક હજાર બોક્સ ટાઇલ્સ છે એનો અમે અમલ કરીએ છીએ સ્વીકાર કરીએ છીએ અને એ બદલ આપનો આભાર માનીએ છીએ આપના તરફથી મળેલા ઓર્ડર મુજબનો માલ સામાન વિજય રોડ લાઇન્સ દ્વારા આજે રવાના કરવામાં આવેલો છે વિજય રોડ લાઇન્સ દ્વારા જે તમને ત્રણ દિવસમાં આપના સરનામે મળી જશે આપના જણાવ્યા અનુસાર માલ સામાન કાર્ડબોર્ડ પેકિંગમાં જરૂરી સૂચના સાથે મોકલેલ છે નાણાંની ચૂકવણી અગાઉ જણાવ્યા મુજબ માલસામાન મળ્યાના વીસ દિવસમાં યુનિયન બેંક પાલડી ચાર રસ્તા અમદાવાદ દ્વારા કરવાની રહેશે બરાબર તો આ રીતે એણે ટ્રાન્સપોર્ટનું નામ લખ્યું કેટલા દિવસમાં માલ સામાન મળશે તે લખ્યું કયા પેકિંગમાં મોકલ્યો છે તે લખ્યું અને કેટલા દિવસમાં અને કઈ જગ્યાએ નાણાંની ચૂકવણી કરવાની તે પણ દર્શાવ્યું જે આપને યાદ આપવા ખાતર જણાવીએ છીએ આ પત્રની સાથે બિલની નકલ અને ટ્રાન્સપોર્ટ રસીદ બિડેલ છે બરાબર તો આ રીતે છે એ પત્ર લખવામાં આવે છે અમલ કરતો અને ભવિષ્યમાં આવા જ મોટા ઓર્ડરની અપેક્ષા સહ બરાબર સેલ્સ મેનેજર લખે છે સત્યમ ટાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડના હવે છે ઓર્ડર રદ કરતા પત્રો માલસામાનની ખરીદી કરવા ઓર્ડર આપ્યાના ત્રીસ દિવસ બાદ બે સ્મૃતિપત્રો લખવા છતાં માલસામાન મેળવવાની કોઈ આશા ન જણાતા ઓડર રદ કરવાની જાણ કરતો પત્ર કે ઓર્ડર આપ્યો એના ત્રીસ દિવસ પછી પણ બે સ્મૃતિપત્રો લખ્યા છતાં પણ માલસામાન છે એ હજુ સુધી મળ્યો નથી તેથી અમે આ ઓર્ડરને રદ કરીએ છીએ અને એની જાણ માટે તમને આ પત્ર લખીએ છીએ હવે પત્ર છે એ અપના જનરલ સ્ટોર દ્વારા લખાયેલો છે અને જલારામ ટ્રેડિંગ કંપનીને લખવામાં આવ્યો છે હવે કઈ વસ્તુનો ઓર્ડર આપ્યો હતો કેટલી વસ્તુનો ઓર્ડર આપ્યો હતો ક્યારે આપ્યો હતો એ દરેક બાબતો છે એને આમાં દર્શાવવી જરૂરી હોય તારીખ પાંચમી મે બે હજાર સોળના અમારા પત્ર દ્વારા અમે સોહમ બ્રાન્ડની વિવિધ શ્રેણીના રેનકોટ અને છત્રીનો ઓર્ડર આપ્યો હતો આ પત્રમાં અમે સ્પષ્ટપણે સૂચના આપી હતી કે મારા સામાન અમને મોડામાં મોડો તારીખ દસમી મે બે હજાર સોળ સુધીમાં અમારા સરનામે મોકલવાનો રહેશે દિવસની અંદર મોકલવાનો હતો ઓર્ડર મુજબનો માલસામાન અમને જણાવ્યા પ્રમાણેના નિયત સમયગાળામાં મોકલાવેલ નથી જેની ગંભીર નોંધ લીધી હતી ત્યારબાદ અનુક્રમે હવે એણે જો કયા કયા દિવસે પત્રો લખ્યા હતા કે પંદરમી મે બે હજાર સોળ અને વીસમી મે બે હજાર સોળના રોજ બે સ્મૃતિ પત્રો પાઠવ્યા હતા તેમ છતાં તમારા તરફથી આજ દિન સુધી કોઈ પ્રત્યુત્તર મળ્યો નથી કે માલસામાન મોકલાવેલ નથી પાંચ પાંચ દિવસના સમયગાળામાં પત્રો લખાયા હતા છતાં પણ એણે છે માલસામાન ન મોકલ્યો કે કોઈ જવાબ પણ આપ્યો નહીં આ સંજોગોમાં અમને ઓર્ડર રદ કરવાની ફરજ પડી છે હવે પછી અમારા સુધી માલ સામાન પહોંચશે તો પણ અમે સ્વીકાર કરીશું નહીં તે જાણશો અમે આ પત્ર દ્વારા પાંચમી મે બે હજાર સોળના ના આપેલ ઓર્ડર વિધિવત રીતે રદ કરીએ છીએ તેની ખાસ નોંધ લેવા વિનંતી બરાબર આ રીતે શું કરે છે પોતે આપેલો ઓર્ડર રદ કરે છે કે બે વખત છે એ સ્મૃતિ પત્ર લખાયા પણ કોઈ જવાબ પણ ન મળ્યો અને માલસામાન પણ ન મળ્યો એટલે એણે ઓર્ડર રદ કર્યો અને ખાસ છે એ કહેવામાં આવ્યું કે હવે પછી જો માલસામાન મળશે તો પણ એ સ્વીકારશે નહીં તો આ રીતે ઓર્ડર રદ કરતો પત્ર લખાય છે હવે પછીનો પત્ર એવો છે કે માલસામાનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં ગ્રાહક કે ખરીદનાર તરફથી ભૂલથી અપાયેલ ઓર્ડરને રદ કરતો પત્ર વસ્તુઓ હતી છતાં પણ એ જ વસ્તુઓનો ઓર્ડર અપાયો છે ભૂલથી તો એને રદ કરે છે યુગ ફેશન વેર કપડાની દુકાનના વેપારી દ્વારા લખાયેલો છે અને યુનિક રેડીમેટ ગારમેન્ટને લખવામાં આવ્યો છે ઓર્ડર રદ કરવા અંગેનો ટેલિફોન પર થયેલી વાતચીત મુજબ અમારા તારીખ પંદરમી મે બે હજાર સોળના પત્ર દ્વારા આપેલા પાંચસો યુનિક રેડીમેડ શર્ટના ઓર્ડરને રદ કરવા માંગીએ છીએ અમારા ગોડાઉન મેનેજરની શરત ચૂકથી અમે પાંચસો યુનિક રેડીમેડ શર્ટનો ઓર્ડર આપ્યો હતો હકીકતમાં ઉપરયુક્ત માલસામાનનો પૂરતો જથ્થો અમારી પાસે ઉપલબ્ધ હોવા છતાં ભૂલથી ઓર્ડર અપાઈ ગયા હોવાથી હાલ ઓર્ડર આપેલા માલસામાનની જરૂર નથી એણે જેટલો ઓર્ડર આપ્યો એટલી વસ્તુઓ હજી એની પાસે ઉપલબ્ધ છે અમારા તરફથી ઓર્ડર રદ કરવાના કારણે સર્જાયેલી અસુવિધા બદલ અમે દિલગીર છીએ પરંતુ અમે ખાતરી આપીએ છીએ કે અમારી પાસે ઉપલબ્ધ સામાનનું વેચાણ થઈ ગયા બાદ નવીન માલસામાનની ખરીદી આપની પાસેથી જ કરીશું બરાબર કે જે કાંઈ ઓર્ડર આપ્યો અને જે કાંઈ ઉપલબ્ધ સુવિધા અસુવિધા થઈ એ માટે માફી માગે છે અને ફરી જ્યારે જરૂર પડશે ત્યારે માલસામાન એમની પાસેથી જ ખરીદે છે એવી ખાતરી આપે છે અમારો ઓર્ડર રદ કરતો પત્ર આપને મળ્યો છે અને અમારી વિનંતીને ગ્રાહ્ય રાખી છે તેની જાણ વળતા પત્ર દ્વારા કરવા વિનંતી કે જેથી તેને ખ્યાલ આવી જાય કે એનો ઓર્ડર છે ત્યાં રદ થઈ ગયો છે બરાબર ઘણી વખત આવું થતું હોય ઓનલાઈન વસ્તુઓ મંગાવે અને પછી જો એ વસ્તુઓ સમયસર ન મળે એટલે એને આપણે શું કરી શકીએ છીએ કે એનો ઓર્ડર છે ત્યાં આપણે કેન્સલ કરી શકીએ છીએ એવી જ રીતે આમાં પણ પત્રમાં પણ એ રીતે થઈ શકતું હોય છે તો આ હતા બધા આપણા ઓર્ડર આપતા પત્રો તેનો સ્વીકાર અને અમલ કરતા પત્રો અને અમુક સંજોગોમાં એ ઓર્ડરને રદ કરતા પત્રો તો ખાસ આ યુનિટમાં છે આપણે નમૂનાના જે પત્રો છે એને ધ્યાનમાં લેવાના છે આપણું આ યુનિટ છે એ અહીં પૂરું થાય છે અને આ પત્રો અંગેની છે એ ખાસ તમારે તૈયારી કરવી